સુમિતા બેન, જેમ જેમ ઠંડી વધતી જાય, એમ એમ જાન્યુઆરી જેમ જેમ નજીક આવતો જાય, એમ એમ આપણને ખુશી પણ હોય કે હવે થોડા દિવસમાં આપણો સૌ કોઈનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આવશે. ગુજરાતનો જાણીતો તહેવાર. યસ યસ, લોકો ક્યાંય દૂર દૂરથી આપણા ત્યાં અહીંયા ઉત્તરાયણ મનાવવા માટે આવતા હોય છે. બરાબર. અને એમાં પણ પોળોની ઉત્તરાયણ તો બહુ જ ફેમસ, લાજવાબ. યસ, ત્યાં જે મજા આવે ઉત્તરાયણ કરવાની. અને કેવું કે એ માહોલ જ કંઈક અલગ હોય. આપણે બહારની સાઈડ કેવી રીતે પતંગને બધું ચગાવતા હોય તો આકાશમાં કેવું કે બહુ ઓછા પતંગ દેખાતા હોય, પણ સિટી સાઈડ તો આજુબાજુમાંથી જ વહેલો પતંગ કપાય જતો હોય, ઘણીવાર તો હાથમાંથી જ કાપી જાય એવું જ થાય. તો આ તહેવારમાં કેવું છે કે પતંગ ચગાવવાની મજા છે, ચીક્કી પછી અલગ અલગ શિંગના લાડુ ને બધું બનાવવાની મજા બહુ જ પડે. પણ આ જ સિઝન છે, આ જ ટાઈમ છે જ્યારે પોંક એ બહુ જ સરસ એકદમ તાજો મળતો હોય છે. જુવારનો તાજો પાક હજી શરૂ થયો હોય, એનો કૂણો દાણો હોય અને એને જે શેકીને આપણને તાજો ને તાજો બનાવીને આપે, એની સાથે લીંબુની ને મરીની ને એની સેવ સાંકરીને, આહાહા શું મજા પડી જાય. પણ પોંક છે ને કેવું, આપણે આવી રીતે સેવ મરી ને લીંબુ એ બધાની સાથે તો ખાઈએ છીએ, પણ એમાંથી બહુ જ આમ ગણી શકીએ ને આપણે આંગળીના વેળે એટલી જ વેરાયટી બનતી હોય છે. બહુ ખાસ કંઈ બધા અંદર વેરિએશન કે એવું નથી કરતા હોતા. તો મારી એવી ઈચ્છા છે કે આજે તમે પોંકનો ઉપયોગ કરીને કંઈક અલગ વેરાયટી બનાવો અને કંઈક ટ્રેડિશનલ કે એવું કંઈ નહીં, કંઈક ફેન્સીમાં બનાવીએ આપણે, કંઈક કરીએ. હા, શું બનાવશો? અત્યારે આપણે કોલસ્લો સેન્ડવિચ બનાવીશું પોંક વાપરીને. ઓકે. હા, તો પોંક અને કોલસ્લો સેન્ડવિચ એ બંનેનો ટેસ્ટ એક સાથે કેવો જશે? બહુ સરસ જશે. તો જ્યારે પોંકની પસંદગી આપણે કરતા હોઈએ તો એના માટે શું ધ્યાન રાખવાનું રહે છે? પોંક જ્યારે નવો જ સિઝનનો આવ્યો હોય ત્યારે એનો દાણો બહુ જ કૂણો હોય, જે આપણે એમાંથી કોઈ પણ વાનગી બનાવીએ તો સરસ સોફ્ટ અને એવી બને, એટલે એવો દાણો હોય તો એમાંથી વાનગી તો બહુ જ સરસ બને જ. પણ પછી જેમ જેમ પાક ઉતારવાનો સમય આવે અને ત્યારે એને વાઢી લીધો હોય જુવારનો ફસલને, તો એ દાણો થોડો કડક હોય. ઓકે. હા, તો એ કડક દાણો હોય તો એને થોડો સોફ્ટ કરીને પછી વાપરવાનો. બાકી પોંક એઝ ઇટ ઇઝ એની રીતે જે લોકો શેકીને આપે છે તેને આપણે સારી રીતે કોઈ પણ વાનગીમાં વાપરી શકીએ છીએ. ઓકે, તો આજે સૌથી પહેલા શરૂઆત કરીશું પોંકની સેન્ડવિચ બનાવવાની. હા, ચાલો ત્યારે શરૂઆત ક્યાંથી કરીએ છીએ આપણે? પહેલા આપણે એનું સેન્ડવિચનું મિશ્રણ બનાવી લઈએ. હા હા, એક મિક્સિંગ બોલ લઈશું, એની અંદર આપણે પોંક લઈશું. આ જે મેં પોંક લીધો છે એને સહેજ બાફીને લીધો છે, જેથી કરીને એનો દાણો કૂણો ને મુલાયમ થઈ જાય. ઓકે, લગભગ આપણે અડધો કપ જેટલો પોંક લઈશું, કારણ કે આપણે સેન્ડવિચમાં ઉપયોગ કરીએ છીએ એટલા માટે. અને એમાં કશું કુક નથી કરવાનું, એટલે જો એમાં ચાન્સ ના લઈ શકીએ, જો દાણો કડક હોય તો સેન્ડવિચની જે બધી જ સામગ્રી છે સોફ્ટ અને મુલાયમ છે, તેની જોડે પછી દાણો બેલેન્સ નહીં કરી શકે, એટલે એને પહેલેથી સહેજ એક ઉભરે કે જેટલું આપણને જરૂર લાગે એને બાફી લીધો છે અને ખુલ્લો બાફ્યો છે જેથી એનો કલર મેન્ટેન રહે. એકદમ ઝીણી સમારેલી કોબીજ છે, બે ચમચી જેટલી લઈશું. ઝીણું સમારેલું કેપ્સિકમ છે, એ પણ 1 થી 1.5 ચમચી જેટલું લઈશું. સરસ ગાજર પણ આ સિઝનમાં બહુ જ ફાઇન આવે છે, તો ગાજર છે છીણેલું એ લગભગ 1.5 ચમચી જેટલું લઈશું. આની અંદર આપણે પહેલા મસાલા કરી દઈશું. મરી પાવડર છે એ લગભગ 1/2 ચમચી જેટલો લઈએ છે. લીંબુનો રસ છે 1.5 ચમચી. કેચઅપ છે, અત્યારે હું 1 ચમચી જેટલો લઉં છું, એ આપણી સ્વેચ્છા પ્રમાણે સહેજ ઓછો અથવા વધારે આપણે કરી શકીએ છીએ. હવે આમાં મસાલો કરીશું. મસાલામાં મીઠું નાખવાનું છે, પણ મેયોનીઝ લેવાનું છે, એટલે મેયોનીઝમાં પોતાનું મીઠું હોય છે, માત્ર આ મિશ્રણ જેટલું જ આપણે મીઠું નાખીશું. 1 ચપટી જેટલું ખાંડ છે, ઓપ્શનલ છે, પણ કોલસ્લો સેન્ડવિચ છે એટલે થોડીક મીઠી હોય છે, 1 ચમચી ખાંડ નાખીશું. પહેલા બધું જ મિક્સ કરી દઈશું. જે લોકો હેલ્ધી ડાયટ ફોલો કરતા હોય ને એ બધા મોસ્ટલી કેવું કે બીજી બધી સેન્ડવિચીસ કરતા કોલસ્લો સેન્ડવિચ અને એક વેજીટેબલ સેન્ડવિચ એ વધારે પ્રેફર કરતા હોય, અને એમાં પણ જે બ્રેડ હોય એ ઘઉંની લે અથવા તો જે મલ્ટીગ્રેન બ્રેડ આવે છે એનો ઉપયોગ થતો હોય છે. બહુ સાચી. હા, અને જો હું તો કોઈ બ્રેડનો ઉપયોગ ન કરવો હોય ને તો આવી રીતે પણ ખાઈ શકીએ, અને કોલસ્લો સેલેડની જેમ ખાઈ જ શકાતું હોય છે, અને બ્રેડ ના વાપરવી હોય તો
આ જ મિશ્રણને તમે રોટીમાં રેપ કરીને ડબલ રોટીની જગ્યાએ રોટલી તો એમાં પણ આપણે એનો સ્પ્રેડ કરી અને એના રોલ વાળીને પણ ખાઈ શકાય હોય છે. અને કેવું કે જનરલી કોલસ્લોમાં આપણે મેયોનીઝનો યુઝ કરીએ અથવા તો દહીંના મસ્કાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આને જ ઘણા લોકો થોડું વધારે ફ્લેવરફુલ કેમ બનાવવા માટે અંદર મે બી તંદુરી સોસ છે કે પછી કોઈ બી ચિપોટલે, પછી આ એક હેલી બેઝ થયો. હા, પછી એની અંદર આપણે આપણી રીતે કોઈ ગાર્લિક નાખે, કોઈ ગાર્લિક સોસ નાખે, કોઈ મસ્ટર્ડ સોસ નાખે, તો એક થીમ આપણે નક્કી કરવાની કે મારે આ થીમનું કોલસ્લો બનાવવું છે, તો પછી એને લગતા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એમાં નાખી શકીએ અને એ રીતે બને. દુનિયામાં કોલસ્લો દરેક દેશમાં બને છે અને એમાં દરેક જગ્યાએ પોતાના જે ખાસ મસાલા હોય એ એમાં નાખવામાં આવતા હોય છે, તો એ રીતે આપણે એને કરી શકીએ છીએ. હા, હવે એની અંદર મેયોનીઝ નાખીશું. લગભગ 4 ચમચી જેટલું મેયોનીઝ છે. મેયોનીઝ આપણે છેલ્લે નાખી રહ્યા છીએ, એનું પ્રમાણ ઓછું કે વધારે મિશ્રણ જોઈને નક્કી કરી શકાય છે. ઓકે, મેયોનીઝ નાખવાથી એક બંધારણ મળી જાય છે. કોલસ્લોનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બ્રેડ લઈશું. બ્રેડ હંમેશા થોડી એવી તાજી અને સોફ્ટ હોય એ લેવાની, કારણ કે જે મિશ્રણ આપણે રેડી કર્યું છે એ બી એકદમ મુલાયમ અને સોફ્ટ છે, તેની સાથે બ્રેડનું જે એકદમ તાજી બ્રેડ હોય તો એ વધારે સારી લાગે છે. બે સ્લાઈસ લઈશું અને ખોલીશું, પુસ્તકની જેમ ખોલીશું. ગોખી કાઢ્યું છે. અરે મને તો તમને જોઈ જોઈને એવી આદત બી પડી ગઈ છે, હવે ઘરે જયારે સેન્ડવિચ બનાવું તો બે બ્રેડ લઈને આમ જ કરીને ખોલું, તો મમ્મી મને તરત કહે સુમીરા બેન ના જેવું કરવા માંડી તું પણ. એનાથી શું થાય કે જયારે બંધ કરીએ તો એની જે કિનાર હોય, એજીસ હોય, એ પ્રોપર મેચ થઈ શકે. ચારે બાજુ ખૂણા ખાસ કોર્નર હોય એની ઉપર પણ બટર પ્રોપર લગાવવાનું. એકદમ ચિલ્ડ કરેલી હોય ને કોલસ્લો વધારે ભાવે, મિશ્રણ બનાવીને એક્ચ્યુઅલી. હા, કોલસ્લો છે એ બની જાય પછી એને બંધ કરી અને ક્લિંગ ફિલ્મમાં ભરી અને ફ્રીજમાં થોડી વાર મૂકી દેવાની હોય છે, એટલે એકદમ સરસ સેટ થઈ જાય અને જે મેયોનીઝ હોય એ પણ સેટ થીક થઈ જાય. હા, અને પછી એને સર્વ કરવામાં આવે છે. અને ઘણી જગ્યાએ છે ને ગ્રીલ કરેલી કોલસ્લો સેન્ડવિચ પણ મળતી હોય છે. હા, આમ મને પર્સનલી એ ઓછી ગમે છે. બરાબર, કારણ કે આવી ઠંડી હોય ને એ વધારે સરસ લાગે. સાચી વાત છે. આને ખસેડી દઈશું અને બીજી બ્રેડને લગાડી દઈશું. હા, અને આ સેન્ડવિચમાં કેવું કે કોઈ પણ ટાઈપની કુકિંગ પ્રોસેસ જ નથી. ના, તમે આરામથી ઇઝીલી, તમારી પાસે બહુ ઓછો સમય હોય ને એ ટાઈમમાં પણ તમે બનાવી શકો. અને આ સેન્ડવિચ મેઇન મને વધારે એટલે ગમે છે કે જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ ને ત્યારે બનાવીને અને મૂકી દીધી હોય ને પછી એને આપણે 2-3 કલાક પછી માની લો ક્યાંક સ્ટોપ લીધો અને ત્યારે ખાવી છે, તો એને 2 કલાકનો સમય પણ મળી જાય છે જે એને સેટ થવા માટે જરૂરી છે, અને ખાવી પણ ગમે છે, અને ગરમ કે ઠંડાનો કોઈ પ્રશ્ન એને આવતો નથી. ઘણી સેન્ડવિચ એવી હોય કે જે ગ્રીલ કરીને સ્પેશિયલી ખાતા હોય તો એ ઠંડી થયા પછી આપણને ભાવે નહીં. અને જે સાદી સેન્ડવિચીસ હોય ને એમાં પણ ઘણી વખત એવું થાય કે જે ચટણી ને બધું લગાવ્યું હોય ને એના લીધે બ્રેડ સેજ સોગી થઈ જતી હોય, પણ આમાં એ પ્રશ્ન નથી થતો. સાચી વાત છે. અને જયારે હું મારા ઘરે બનાવું ત્યારે આની અંદર હું 1-2 ચમચી ચીઝ સ્પ્રેડ પણ નાખી દેતી, એટલે મને વધારે ગમે. અથવા તો પછી જયારે બટર લગાવવાનું હોય એની જગ્યાએ ચીઝ સ્પ્રેડ. હા, બટર લાગી ગયું છે. હવે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને એકવાર એટલે હલાવી દેવાનું, કારણ કે આપણે ખાંડ નાખી હતી તો એ પ્રોપર મિક્સ થઈ જાય. મિશ્રણ સ્પ્રેડ કરી દઈશું એની ઉપર. ગમતું હોય તો આની અંદર ઝીણા સમારેલા લીલા મરચા પણ સારા લાગતા હોય છે, એ નાખી શકાય. સેન્ડવિચમાં જે પણ મિશ્રણ આપણે અંદર ભરીએ એ મને હંમેશા એવું થાય કે થોડુંક વધારે ભરવાનું, કારણ કે આપણે ધ્યાન રાખવાનું છે કે બ્રેડની પ્લેન સ્લાઇસીસ પણ આવવાની છે, એટલે એનો ટેસ્ટ થોડોક માઇલ્ડ થઈ જાય, એટલે સહેજ વધારે હોય તો સારું થાય. હવે એને પ્રોપર બંધ કરીને દબાવી દઈશું, સાઈડમાં લઈ લઈશું. હવે બીજી કરી દઈએ એ રીતે.
જ્યારે આ પ્રકારની સેન્ડવિચ બનાવીએ ને તો બ્રેડની પસંદગી જેમ તમે કહ્યું કે ઘણી અગત્યની રહે છે. જો ફ્રેશ ના હોય ને બ્રેડ તો કેવું આમ થોડી ભભરી થવા માંડે, ભૂકો થવા માંડે અને ખાવામાં પણ બહુ મજા ના આવે, આમ ડચૂરો બાજે આપણને થોડો. બહુ સાચી વાત છે. બંધ કરી દઈશું આને પણ. હવે હળવા હાથે એને પ્રેસ કરી દઈશું. હા, હવે એને કટ કરી દઈશું. સેન્ડવિચ કટ પણ કરી દીધી છે અને સરસ ભરેલી છે, એટલે આમ એનો કલર બી સરસ આપણને અહીંથી જોવા મળશે. હા, કલરફુલ. યસ, તો સર્વ કરીશું. તો પોંક વાપરીને બનાવેલી કોલસ્લો સેન્ડવિચ તૈયાર છે, જેને આપણે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. યસ, પોંક સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બાફેલો પોંક 1/2 કપ, ઝીણી સમારેલી કોબીજ 2 ચમચી, ઝીણું સમારેલું કેપ્સિકમ 1-1.5 ચમચી, છીણેલું ગાજર 1.5 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, લીંબુનો રસ 1.5 ચમચી, કેચઅપ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1 ચમચી, મેયોનીઝ 4 ચમચી. સેન્ડવિચ તૈયાર કરવા માટે જોઈશે બ્રેડ 4 નંગ, બટર 2-3 ચમચી, તૈયાર કરેલું મિશ્રણ 3-4 ચમચી. સર્વ કરવા માટે જોઈશે કેચઅપ. પોંક સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં પોંક, કોબીજ, કેપ્સિકમ, ગાજર, મરી પાવડર, લીંબુનો રસ, કેચઅપ, મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મેયોનીઝ ઉમેરી ફરી એકવાર મિક્સ કરી લો. હવે બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવી તૈયાર કરેલું મિશ્રણ મૂકી તેની ઉપર બીજી બ્રેડ મૂકી આ રીતે બંને સેન્ડવિચ તૈયાર કરી લો. હવે તેને કટ કરી સર્વિંગ ડિશમાં લઈ કેચઅપની સાથે સર્વ કરો. તો તૈયાર છે પોંક સેન્ડવિચ. સમસ્યા તમારી, સમાધાન અમારું. આજની સમસ્યા છે અંજુબેનની. તેઓ કહે છે કે અમે જ્યારે માર્કેટમાંથી બ્રેડ લઈને આવીએ અને પેકેટ ખોલીએ ત્યારબાદ ખબર પડે છે કે બ્રેડ એકદમ તાજી નથી, એ થોડી ભભરી થઈ જતી હોય છે. તો એના માટે ઉપાયમાં શું કરી શકાય? આ રહ્યું સમાધાન. અંજુબેન જેવી તકલીફ બીજી ઘણી બધી બહેનોને હશે કે જ્યારે બ્રેડ આપણે લઈને આવીએ તો એમ થાય કે હું તો તાજી જ લાવી છું, દુકાનવાળા ભાઈ પણ એવું કે તાજી જ આવી છે બેન લઈ જાઓ, પણ જ્યારે ઘરે પેકેટ ખોલીએ તો આપણને એવું લાગે કે આ તાજી નથી. અને હવે એમાંથી આપણે વાનગી તો બનાવવાની જ છે, કોણ પાછી આપવા જાય, પેલો પાછી લે કે ના લે. તો આવા સમયે માની લો તમે સેન્ડવિચ બનાવો છો, તો સેન્ડવિચ બની જાય પછી એક નોન વુવન જે ટીશ્યુ આવતો હોય છે એ અથવા તો ચોખ્ખું મલમલનું કપડું જેને ભીનું કરી નીચોવી અને સહેજ ભેજવાળું રાખી બધી જ સેન્ડવિચ એની અંદર તમે લપેટી અને થોડી વાર ફ્રીજમાં મૂકી દેશો તો પાછું બ્રેડને એનું મોઇશ્ચર મળી જશે અને તાજી જેવી જ તમને લાગશે. તો હવે બનવાની છે પોંકનો ઉપયોગ કરીને બીજી વેરાયટી, અને એમાં આપણે ઉપયોગ કરવાના છીએ તિરુપતિ કોટન સીડ ઓઇલનો. તો ચાલો જોઈએ કે હવે કઈ વાનગી બનશે. સુમીરાબેન, ઉત્તરાયણ હોય ને, ઉત્તરાયણમાં એટલે આપણને ભરપૂર નાસ્તા જોઈતા હોય, ધાબે જઈએ એટલે આચર કુચર કંઈક ખાવા માટે તો જોઈતું જ હોય, અને એમાંય ગુજરાતીઓને તળેલા નાસ્તા તો જોઈએ જ. બરાબર, જોઈએ જ. હા, અને આજે આપણે જે રસોઈ બનાવવાના છીએ એમાં આપણે ઉપયોગ કરવાના છે તિરુપતિ કોટન સીડ ઓઇલનો, એટલે કંઈક તળેલું ફરસાણ કે એવું કંઈક બનાવીએ જે આપણે ધાબે લઈ જઈ શકીએ અને ત્યાં મજા માણી શકીએ. જો હેલી, જેમ આપણે પોંકની સિઝનની વાત કરી કે ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણમાં જેમ ઊંધિયું જોઈએ જ. હા, બરાબર. ઊંધિયું જલેબી તેની સાથે કોમ્બિનેશનમાં શું આવે? ઊંધિયા જલેબીની સાથે કચોરી. કરેક્ટ. હા, તો કચોરી એવી વસ્તુ છે કે આપણે ઉત્તરાયણ હોય કે શિયાળો હોય, ઊંધિયું જલેબી બોલીએ એની સાથે બાય ડિફોલ્ટ કચોરી આવી જ જાય. લીલવાની કચોરી. લીલવાની કચોરી. તો આપણે એવી રીતે જ આપણે આજે બનાવીશું પોંકની કચોરી. ઓકે, લીલવાની જગ્યાએ આપણે પોંક રિપ્લેસ કરી દઈશું. રિપ્લેસ કરીશું. તો બાકી બીજા જે મસાલાનો ઉપયોગ કરીશું એ સેમ રહેશે કે એમાં પણ થોડા ચેન્જ આવશે? પોંકના જે સ્વાદને અનુકૂળ આપણે થોડું એડ કરીશું. મસાલા તો એ જ રહેશે પણ થોડુંક બીજી એકાદ બે વસ્તુઓ પણ અંદર એડ કરીશું.
કારણ કે અમુક પ્રકારનું બાઇન્ડિંગ જોઈએ એને એના માટે. ઠીક છે, તો શરૂ કરીએ. ચોક્કસ. એના માટે એક કપ મેં પોક લીધેલો છે અને એને સહેજ બાફી દીધો છે, કારણ કે દાણો સહેજ કડક હતો. એને ક્રશ કરીશું. એની સાથે થોડુંક પોક કેવું છે કે તમારે જયારે બલ્ક બનાવવું હોય કે તો થોડું કંઈક અંદર મિશ્રણ કરીને ક્વોન્ટિટી વધારવી પડે, કારણ કે એકલા પોંકનું કરવા જઈએ તો કચોરી બહુ જ મોંઘી પડી જાય. અથવા કોઈક વાર એવું બી બને કે પોંકની આયુષ્ય લાંબુ નથી હોતું, એ તરત ચીકણો બી પડી જાય. તો કોઈક વાર આપણે લાવ્યા હોઈએ અને પછી બગડવા જેવો લાગે તો આપણી પાસે ક્વોન્ટિટી ઓછી થઈ જાય. તો પોંકની સાથે જે બહુ સારી રીતે મેચ થતું હોય તો આપણે એમાં થોડા લીલા વટાણા પણ નાખીશું. ઓકે. હા, એટલે પોંક અને લીલા વટાણા મિક્સ કરી અને આપણે કચોરી બનાવીશું. એક મિક્સરનો જાર લઈશું, પોંક એમાં લઈ લઈશું એક કપ, અને અડધો કપ આપણે વટાણા લઈએ છીએ. આ બધું જ આપણે અધકચરું કરીશું. ઓકે. જોઈએ એવું સરસ અધકચરું થઈ ગયું છે. વટાણા સહેજ વધારે અધકચરા થયા છે. પોંકના દાણા નાના હોય એટલે એને બહુ જ અધકચરા ના બી કરીએ તો વાંધો આવે એવું નથી. તેલમાં આપણે મસાલો શેકવાનો છે, એના માટે તિરુપતિનું કોટન સીડ ઓઇલ લઈશું. લગભગ 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે જે અધકચરા કરેલા વટાણા અને પોંક એમાં નાખી દઈશું આપણે. આમ તો તિરુપતિ કોટન સીડ ઓઇલ બહુ જ પ્રખ્યાત છે, પણ સૌથી વધારે એનું ચલણ છે ને પશ્ચિમી ભારતમાં છે. ઓ એમ. હા, અને જ્યારે પણ આપણે કોઈ પણ વાનગી તિરુપતિ કોટન સીડ ઓઇલમાં બનાવીએ છીએ ને ત્યારે એ લાંબો સમય સુધી એકદમ તાજી રહે છે. એ તો છે જ, એકદમ લાઇટ ઓઇલ છે એટલે ખોરી બી નથી થતી અને બહુ લાંબો સમય સુધી એ ફ્રેશ રહે છે. યસ. થોડીક હળદર લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી ખાંડ, 1.5 થી 2 ચમચી તલ, કાજુના એવા ટુકડા લીધા છે અને દ્રાક્ષ. હા, એ કેટલા લઈએ છે અત્યારે? 8-10. એમાં એક બાઇન્ડર આપણે નાખવું પડે છે. અહીંયા આપણે ધોયેલા પૌવા નાખીશું જે એને એક બંધારણ આપશે, અને પૌવાને સહેજ આવી રીતે છૂટા કરીને નાખી દઈશું. લગભગ 2 ચમચી જેટલા જ પૌવા આપણે આટલા મિશ્રણમાં લીધા છે. એની સાથે આપણે નાખીશું કાજુ કોપરું 2 ચમચી જેટલું. મિશ્રણ આપણને જોઈએ એવું ડ્રાય થઈ ગયું છે. હવે એની અંદર છેલ્લે 1.5 ચમચી જેટલા મરચા છે એ નાખીશું. ગરમ મસાલો છે લગભગ 1/2 ચમચી જેટલો એ નાખીશું. લીંબુનો રસ છે લગભગ 1-1.5 ચમચી જેટલો નાખીશું. મિક્સ કરી દઈશું. આ સરસ મિક્સ થઈ ગયું છે. છેલ્લે હવે એમાં આપણે કોથમીર નાખી દઈએ. લગભગ 2 ચમચી જેટલી કોથમીર પાણીમાં પલાળી રાખી છે. મિક્સ કરી દઈશું. તો એક સરસ પૂરણ રેડી થઈ ગયું છે. તો હેલી સ્ટફિંગ તો રેડી થઈ ગયું. હવે કચોરી તળવા માટે આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ ગરમ કરવા મૂકી દઈશું. હા, અને સાથે સાથે ગરમ થાય દરમિયાન લોટ પણ બાંધીશું. ગેસ ચાલુ કરીશું. હવે લોટ બાંધીશું. એના માટે આપણે મેદો લીધો છે. હા, 1/2 કપ મેદો લઈશું. કોર્નફ્લોર છે, 1 ચમચી કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોર એડ કરવાથી શું થાય છે? કોર્નફ્લોર એડ કરવાથી એનું પડ ક્રિસ્પ થાય, પાણીનો જે પ્રમાણ હોય મોઇસ્ચરનું તો એને એબ્સોર્બ કરી લે અને પડને સરસ કડક કરે. અચ્છા. હા, 1 ચપટી મીઠું નાખીશું. હવે તિરુપતિ કોટન સીડ ઓઇલનું મોણ નાખીશું લગભગ 1-1.5 ચમચી. તિરુપતિ ઓઇલની સક્સેસ સ્ટોરીની કી પ્રોડક્ટ છે આ તિરુપતિ કોટન સીડ ઓઇલ. મિક્સ કરી દઈશું.
થોડું થોડું પાણી લઈ અને એનો લોટ બાંધીશું. કઠણ કણક કરીશું? મીડિયમ કઠણ. ઓકે. બહુ જ કઠણ જો કણક એની કરીએ તો એને ચોંટાડીએ ને પછી એ લેયર્સ ખુલી જાય. ઓકે. એટલે અંદર તેલ ભરાય, એટલે એકબીજાને સારી રીતે ચોંટી પણ જવા જોઈએ અને એટલી પણ ઢીલી ના હોવી જોઈએ કે એમાં પાણીનો ભાગ બહુ હોય તો પાણી બળે ને એની જગ્યાએ તેલ ભરાઈ જાય. એટલે મીડિયમ કઠણ જેને કહેવાય એવી બાંધીશું. પ્રોપર એને મસળી લઈશું. જેટલી મસળીશું એટલી કણક થોડી સફેદ થતી જશે. હા, એવી રેડી કરીશું. આ રીતની ઢીલી બાંધીશું કણક. ઠીક છે. હવે એને 5-1 મિનિટ રેસ્ટ આપીશું. કણકને 5-7 મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે. હવે એના લુવા પાડી દઈશું. હા, હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું આપણે એના પણ બોલ્સ વાળી લઈએ. હા, જેથી જ્યારે ભરીએ ત્યારે ઈઝી પડે આપણને. બોલ્સ વળી ગયા છે. હવે કચોરી માટેની પૂરીઓ વણી લઈશું. હા, કચોરી માટેનો જ્યારે લોટ બાંધી અને પૂરણ કરતા લોટ વધી જાય ને તો આ જે પૂરી વણીએ ને એવી જ રીતે આપણે ખાલી તળી દેવાની, તો એ પણ બહુ જ સરસ લાગે, ક્રિસ્પી. એ તો થોડો વધી બી જતો જ હોય કારણ કે બધું માપોમાપ તો ભાગ્યે જ બને. હવે એની અંદર એક બોલ મૂકીશું. હા, અને કચોરી ભરી લઈશું. જ્યારે કચોરી આવી રીતે આપણે ભરતા હોઈએ ને તો ઉપરનો જે ભાગ તમે કાપી નાખ્યો ને, ઘણા લોકો કેવું કે સહેજ ઓછો હોય ને તો આમ અંદર વાળીને પછી દબાઈ દેતા હોય, અને જ્યારે તળાય ને ત્યારે એટલો ભાગ બહુ જ ફિક્કો લાગે. બહુ ફિક્કો બી લાગે, ઘણીવાર એ નરમ પણ પડી જાય. હા, અને કાચો પણ લાગે. એટલે વધારાનો લોટ હંમેશા હું કાઢી લેતી હોઉં. આ રીતે કચોરી આપણી ગમતી સાઈઝની ભરીશું. હા, તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે કચોરી એમાં તળી લઈશું. વારા ફરતી બધી જ કચોરી એમાં મૂકી દઈએ. તિરુપતિ કોટન સીડ ઓઇલમાં તળવાનો એક ફાયદો એ પણ થાય છે કે આ તિરુપતિ કોટન સીડ ઓઇલમાં ટોકોફેરોલનું પ્રમાણ બહુ જ સારું એવું છે અને સાથે વિટામિન એ, ડી અને ઈ પણ બહુ જ સારા પ્રમાણમાં છે, જેના કારણે આપણે જે પણ વાનગી એમાં તળીએ ને એને લાંબો સમય સુધી એકદમ તાજી રાખે અને ખોરું નથી, ખોરું નથી અને ક્રિસ્પ સારી રહે છે. હા, અને સરસ પડ કડક થાય અને થોડું ગુલાબી તળી જાય એવું આપણે તળીશું. હેલી તળાઈ ગઈ છે કચોરી, ગેસ બંધ કરી દઈશું. 1-1 મિનિટ તેલ હજી ગરમ છે, એમાં થોડી વધારે ગુલાબી થવા દઈશું. અને સતત આ રીતે એને ફેરવી ફેરવીને તળવાની, જેથી કરીને ઇવનલી તળાય બધી બાજુ. બરાબર તેલ નિતારી અને એને કાઢી લઈશું. એના અવાજથી જ ખબર પડે છે કે પડ સરસ કડક થયેલું છે. હા, પોપની કચોરી તૈયાર છે. હવે એને સર્વ કરીશું. યસ, આ પોકની કચોરી આપણે જેમાં તળીને એ તિરુપતિ કોટન સીડ ઓઇલ અલગ અલગ પેકિંગમાં ઉપલબ્ધ છે, જેમ કે પાઉચમાં મળે છે 200 ml નું પેકિંગ, 500 ml નું અને 1 લિટરનું પેકિંગ. એ જ રીતે બોટલમાં પણ મળે છે, 500 ml ની બોટલ મળે છે અને 1 લિટરની પણ બોટલ મળે છે, અને જે આપણે તેલના ડબ્બા ઘરમાં ભરતા હોઈએ છે 15 કિલો 15 લિટર એ પણ ઉપલબ્ધ છે. યસ, અને સાથે સાથે જાર પણ મળે છે જે 2 લિટરમાં અને 5 લિટરમાં અવેલેબલ છે, અને એની સાથે સાથે ટેપ જાર પણ મળે છે જેમાં નીચે ચકલી આપેલી હોય, એટલે બધું લેડીઝને કેવું કે એકદમ ઇઝી પડે એમાંથી તેલ કાઢવું, અને એ પણ મળે છે 15 કિલો અને 15 લિટરમાં. અને સાથે બકેટ જાર પણ છે જે અગેન 15 લિટર અને 15 કિલો બંનેમાં અવેલેબલ વાત છે. બહુ જ બધા ઓપ્શન્સ અવેલેબલ છે, એટલે જેની જેવી જરૂરિયાત એવી રીતે ઉપયોગમાં લઈ શકે છે એવી રીતે. તૈયાર છે પોંકની કચોરી, જેને આપણે કોથમીર મરચા ફુદીનો અને લીલા લસણની ચટણી સાથે સર્વ કરીએ છીએ, અને સાથે કેચપ તો છે જ. હા,
પોંક કચોરી બનાવવા માટે જોઈશે. પૂરણ તૈયાર કરવા માટે જોઈશે પોંક 1 કપ, વટાણા અડધો કપ, તિરુપતિ કોટન સીડ ઓઇલ 3 ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 2 ચમચી, તલ 1.5 2 ચમચી, કાજુ 8-10 નંગ, દ્રાક્ષ 8-10 નંગ, ધોયેલા પૌઆ 2 ચમચી, તાજું કોપરું 2 ચમચી, લીલા મરચા 1.5 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, લીંબુનો રસ 1-1.5 ચમચી, કોથમીર 2 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1/2 કપ, કોર્નફ્લોર 1 ચમચી, મીઠું ચપટી, તિરુપતિ કોટન સીડ ઓઇલ 1-1.5 ચમચી, પાણી જરૂર પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તિરુપતિ કોટન સીડ ઓઇલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે કેચઅપ અને લીલી ચટણી. પોંક કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પોંક અને વટાણા લઈ તેને અતકચરું ક્રશ કરી લો. હવે પેનમાં તિરુપતિ કોટન સીડ ઓઇલને ગરમ કરી તેમાં ક્રશ કરેલ વટાણા અને પોંક લઈ તેને શેકી લો. પછી એમાં હળદર, મીઠું, ખાંડ, તલ, કાજુ અને દ્રાક્ષ, ધોયેલા પૌઆ, તાજું કોપરું, લીલા મરચા, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણને ઠંડુ થવા દો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ગોળા વાળી લો. કણક બાંધવા માટે મેંદો, કોર્નફ્લોર, મીઠું અને તિરુપતિ કોટન સીડ ઓઇલનું મોણ લઈ મિક્સ કરી પાણીથી તેનો લોટ બાંધી તેને 5 મિનિટ માટે રેસ્ટ આપો. હવે તેમાંથી લુઆ કરી પૂરી વણી તૈયાર કરેલ ગોળા એમાં મૂકી તેને બંધ કરી ઉપરનો એક્સ્ટ્રા ભાગ કાઢી કચોરી વાળી લો. હવે કચોરીને તિરુપતિ કોટન સીડ ઓઇલમાં આછા રંગની તળી લો. બદામી રંગની તળાઈ જાય ત્યારબાદ કચોરીને કેચઅપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પોંક કચોરી. પ્રિયંકા, હવે ઉત્તરાયણ નજીક આવી જ રહી છે, તો ઉત્તરાયણની તૈયારીઓના ભાગરૂપે કંઈક આજે આ રસોડે થઈ છે? ચોક્કસથી. તો શું બનાવશો તમે આજે? ઉત્તરાયણ આવતી હોય એટલે ઊંધિયું હોય, જલેબી હોય, આ બધી તો તૈયારીઓ ચાલતી જ હોય, પણ એ ઉપરાંત પણ આપણે ફરસાણમાં ખાઈ શકાય એવી કચોરી છે, એવી સમોસા છે, એવી બધી વાનગીઓ પણ બનતી હોય છે. એટલે આજે આપણે કચોરી જ બનાવવાના છીએ, એ પણ લીલવાની કચોરી. ઓકે. શિયાળો હોય એટલે લીલવા બહુ સરસ મળતા હોય, એટલે આજે આપણે કચોરી જ બનાવવાના છીએ. યસ, એમ પણ લીલવાની કચોરી એ ઓલ ટાઈમ ફેવરેટ હોય. હા, અને એમાં પણ વાર તહેવાર હોય ત્યારે તો બને બને ને બને, ચોક્કસથી બને. હા, અને લીલવાની જે કચોરી છે એટલી ફેમસ છે ને કે રેગ્યુલર બનતી વાનગી કહી શકાય. યસ, લીલવાની કચોરી એટલે ઓલ ટાઈમ ફેવરેટ. હા, અને એમાં પણ સ્પેશિયલ વાર તહેવાર હોય ત્યારે તો બને બને ને બને, ચોક્કસથી બનતી હોય. અને લગ્ન પ્રસંગોમાં પણ લગભગ હોય જ છે. હોય જ, હોય જ. અને ઘરે પણ એટલી ઇઝીલી આપણે બનાવી શકીએ છીએ, એટલે આજે આપણે એ જ બતાવવાના છીએ. અને એનું જે પડ હોય એ ક્રિસ્પી કેવી રીતે કરવાનું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે ઘણી વખત કેવું થતું હોય કે એકદમ ઢીલો લોટ હોય ને તો તળ્યા પછી એકદમ પોચી પડી જાય, એટલે એ ખાવાની મજા ના આવે. એટલે એ પણ આપણે જોઈશું કે લોટ એકદમ સરસ કેવી રીતે બાંધવાનો અને ક્રિસ્પી પણ કેવી રીતે કરવાનું. ઠીક છે, ચલો તો શરૂ કરીએ. ચોક્કસ. હવે આપણે પહેલા લોટ બાંધી દઈશું. 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 5 ચમચી અજમો લઈશું અને મસળીને એડ કરીશું. આપણે અત્યારે ઘીનું મોણ લઈશું એટલે પડ એકદમ ક્રિસ્પી થશે. 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. 1 કપ નું માપ હોય તો એની સામે 2 ચમચી ઘી પ્રોપર રહેશે મેઝરમેન્ટ. અને આપણે જે લોટ બાંધીએ ને પાણીથી એ પણ ગરમ નથી લેવાનું, એટલે થોડુંક ઠંડુ હોય ને એવું પાણી લેવાનું, એટલે એનાથી પણ ફરક પડશે. અચ્છા, એટલે રૂમ ટેમ્પરેચર વાળું કે ફ્રીઝ વાળું? થોડું ઠંડુ, થોડુંક ફ્રીઝ વાળું ઠંડુ હોય ને એવું પાણી લેવાનું. ઓકે. હવે આ બધું એકવાર મિક્સ કરી લઈશું અને ઘી પણ આમથી જેલું જ લેવાનું. હા, જો લોટ સરસ મસળાઈ ગયો છે, એકદમ સરસ મુઠ્ઠી વળે છે. હા, એટલે એ રીતનું તમારે મોણ એડ કરવાનું છે. હવે પાણીથી લોટ બાંધી દઈશું. હા, અને લોટ બહુ જ કાઠો નથી બાંધવાનો, નહીં તો એકદમ ડ્રાય લાગશે અને ફાટી જવાના ચાન્સીસ વધી જશે. ઘણી વખત ઉપરનું જે પડ હોય ને એમાં તેલ પણ વધારે ભરાઈ જતું હોય, તો એ પણ એક કારણ હોય કે લોટ પ્રોપર ના બંધાયો હોય. હા, એ લોટ ના બંધાયો હોય ને તો આ બધા પ્રોબ્લેમ્સ આવવાની શક્યતા છે, કે એકદમ ઢીલી થઈ જાય, લૂઝ પડી જાય કચોરી, કે તેલ વધારે ભરાઈ જાય. પૂરણ તો કેવું કે બધા પોતપોતાની રીતે મસાલા એડ કરી અને કરી શકે, પણ મેઈન જે હોય ઉપરનું પડ હોય કે જે આપણે લોટ બાંધીએ છીએ, આપણે ઇઝીલી પૂરી વણી શકીએ ને એ ટાઈપનો લોટ બાંધવાનો છે. ભાખરી જેવો કાઠો નથી બાંધવાનો. પૂરી વણી શકાય પણ એવી અટામણ વગર વણી શકાય એવો. હું એ જ કહેવા જતી હતી કે અટામણ પણ નથી લેવાનું, કારણ કે આપણે તળવાની છે. અને આવી રીતે થોડોક મસળી લેવાનો છે. કચોરી માટે જ્યારે લોટ બાંધતા હોઈએ તો એ લોટને રેસ્ટ આપવો કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય? આપણે
કોઈ પણ લોટ બાંધતા હોય ને, ભાખરી છે કે પૂરી છે કે રોટલીનો લોટ છે, તો લોટ બાંધી અને એને 15-20 મિનિટ તો રેસ્ટ તમારે આપવાનો જ. આપણે રોટલી તરત લોટ બાંધીને બનાવીએ તો એનો જે ટેક્સચર આવશે એ અલગ હશે, અને આપણે જે રેસ્ટ આપીને બનાવી હશે ને એની જે સોફ્ટનેસ હોય ને એ બહુ સરસ હશે. એટલે એ ખાસ રેસ્ટ આપવાનો. જો કણક સરસ એકદમ સોફ્ટ બંધાઈ છે, અત્યારે એક ચમચી તેલ એડ કરવાનું છે અને થોડુંક એને મસળી લઈશું, અને પછી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનું. એક નાની ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે આ કણકને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે તુવેરના દાણા પીસવાના છે, તો એ જોઈ લઈએ. જો અત્યારે એકદમ સરસ લીલા અને મોટા દાણા મળતા હોય છે, ફોલેલા તૈયાર પણ મળતા હોય છે, અને તમે ઘરે ફોલો તો પણ. એક મોટો કપ આપણે દાણા લઈશું અને એને પીસી લેવાના છે, અને આવી જ રીતે ફેરવવાનું છે. એકદમ ફાસ્ટ નથી કરી દેવાનું કે એકદમ ક્રશ થઈ જાય અને પેસ્ટ જેવું થઈ જાય. જો સરસ અધકચરું પીસાઈ ગયું છે. હવે આને આપણે તેલનો વઘાર કરી અને વઘારી લઈશું. 2-3 ચમચી જેટલું તેલ લઈશું. બહુ જ વધારે માત્રામાં તેલ નથી લેવાનું, કારણ કે આને આપણે સ્ટફ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. 5 ચમચી જીરું એડ કરીશું. હવે એમાં 5 ચમચી હિંગ એડ કરીશું. 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ લઈશું. શિયાળો હોય ને એટલે થોડુંક સ્પાઈસી હોય ને તો પણ મજા આવે ખાવાની, એટલે 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ. એમાં પણ લીલવાની કચોરી તો થોડી આમ તીખાશ પડતી હોય ને તો વધારે સારી લાગે. અને 1 મોટી ચમચી તલ એડ કરીશું. આને એકાદ મિનિટ માટે આવી રીતે સોતે કરી લેવાનું. આ સરસ સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે તુવેરના દાણા જે ક્રશ કર્યા એ એડ કરીશું. અને અત્યારના દાણાની કચોરી છે ને આમ એકદમ મીઠાશ પડતી હોય. હવે આને મિક્સ કરી લઈશું, અને આ શેકાશે ને એટલે આનો કલર પણ ચેન્જ થઈ જશે, થોડો ડાર્ક થઈ જશે. અને કચોરી બને ને તો હંમેશા એવી જ રીતે બને કે સપોઝ રાતના બનતી હોય કોઈના ઘરે તો બીજા દિવસે બપોરે ખાઈ શકાય ને, ફરસાણમાં એવી રીતે જ કેલ્ક્યુલેશન થતું હોય. અને એ જે મસાલો ઠંડો થયા પછી આપણે સવારે ફરીથી બનાવીએ ને એનો ટેસ્ટ પણ બહુ સરસ હોય. અત્યારે આપણે 5 ચમચી બેકિંગ સોડા એડ કરીશું. ઓપ્શનલ છે, તમારે ના કરવું હોય તો પણ ચાલે, થોડો કુકિંગ ટાઈમ વધી જશે. આને મિક્સ કરી લઈશું. અને કચોરીનો જે રંગ હોય, આ લીલવાનો જે રંગ છે, એને જાળવી રાખવા માટે કંઈ કરવું પડે છે કે આમાં આવું જ રહેશે? ના, સરસ કલર કુક થશે ને એટલે કલર સરસ આવી જ જશે. જો કલર ડાર્ક થવા લાગ્યો. હવે આને ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ માટે કુક થવા દઈશું. અને 1-2 મિનિટ માટે આપણે રહેવા દીધું છે, એકવાર ચેક કરી લઈશું. જો સરસ શેકાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આમાં બધા મસાલા એડ કરીશું. આપણે 2-3 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ એડ કરીશું. ગરમ મસાલો છે એ એડ કરીશું. 1 મોટી ચમચી. 1 નાની ચમચી ખાંડ લઈશું. ખાંડ બહુ જ વધારે માત્રામાં એડ નથી કરવાની કે ગળ્યું ગળ્યું લાગે એવું ના થવું જોઈએ, પણ જે દાણા સાથે જે મીઠાશ આવે ને એના માટે આપણે થોડીક ખાંડ એડ કરી રહ્યા છીએ. એટલે લીલવાની જે મીઠાશ હોય એને ઉભારવાનું કામ ખાંડ કરશે. મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. આ કાજુના ટુકડા છે એ એડ કરીશું. તમારે દ્રાક્ષ પણ એડ કરવી હોય તો પણ થઈ શકે, એ મને બહુ જ ભાવે. અત્યારે મેં 2-3 ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે. તમને કાજુ બહુ ભાવતા લાગે છે, અને એ છે ને એટલા રીચ લાગે ને ટેસ્ટમાં. 2 મોટી ચમચી લીંબુનો રસ એડ કરીશું, અને 5 કપ જેટલું લીલું લસણ એડ કરીશું. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. આને તમારે વઘારમાં એડ કરી દેવું હોય તો પણ ચાલે. ઓકે, હવે બધું સરસ મિક્સ કરી લઈશું. કચોરી માટેનું મિશ્રણ બનાવતા એટલે કેવું કે એકદમ આમ વધારે તેલ પણ ના હોવું જોઈએ અને એકદમ ડ્રાય પણ ના હોવું જોઈએ. અત્યારે જો થોડુંક ડ્રાય લાગે છે એટલે 1-2 ચમચી જેટલું હું પાણી એડ કરું છું. બહુ જ વધારે માત્રામાં નથી કરવાનું. તમે એના નાના બોલ્સ વાળી શકો ને એવું ટેક્સચર એનું હોવું જોઈએ. એકદમ આમ એક વખત હાથથી અડીને જોઈ લે કે બાઇન્ડિંગ છે કે નહીં. હા, એટલે પાણી ઓપ્શનલ છે, જરૂર લાગે તો જ એડ કરવાનું છે.
જો હવે સરસ લાગી રહ્યું છે કે બાઇન્ડ થઈ જશે. હા, એકદમ ડ્રાય નથી લાગતું. કચોરીનું પૂરણ રેડી છે, ગેસ ઓફ કરી દઈશું. હવે આને થોડુંક ઠંડુ કરી લેવાનું છે, પછી આની કચોરી વાળીશું. પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એના પહેલા આપણે નાના ગોળા વાળી લઈશું. હા, જો સરસ બાઇન્ડ થઈ જાય છે. આવી જ રીતે બીજા બધા ગોળા વાળી લઈશું. હા, બધા ગોળા વળાઈ ગયા છે. હવે આપણે કચોરી બનાવી દઈશું. લોટને રેસ્ટ આપી દીધો છે. હવે એક નાની ચમચી તેલ લઈ અને એને કેળવી લઈશું ફરી. પૂરણ આપણે સ્પેશિયલી ઠંડુ કેમ કર્યું એ ખબર છે તને? શા માટે કર્યું? જે તું કહે છે ને કે પોચી પડી જતી હોય છે કચોરી, એટલે તમે ગરમ ગરમ પૂરણ એડ કરી દો ને લોટ સાથે, તો લોટ ઢીલો થઈ જાય, એટલે ઓબ્વિયસલી એ પછી ઢીલું થઈ જાય પણ. એટલે ખાસ તમારે ઠંડુ કરવાનું અને પછી જ ભરવાની છે કચોરી. સેજ પણ કેવું કે એમ નવ શેકું પણ ના હોવું જોઈએ, નહીં તો તરત મોઈશ્ચર પકડાઈ જાય. એટલે અમુક વસ્તુઓ હોય ને કે જેને ખાવાની મજા માણવાની હોય તો એમાં થોડીક ધીરજ રાખવી પડે અને થોડીક વસ્તુઓનું ધ્યાન પણ રાખવું પડે. કણક સરસ કેળવી લીધી છે. હવે આમાંથી નાનો લુઓ લઈ અને આપણે પૂરી વણીએ ને એટલું વણી લેવાનું છે. કચોરી વણી, ભરવી અને પછી એને આકાર આપવો એ પણ એક કળા છે. હા, અને એકદમ પાતળી ના થઈ જવી જોઈએ, નહીં તો તરત ફાટી જ જશે તેલમાં જેવી એડ કરશો ને. હવે આમાં આપણે જે પૂરણના ગોળા વાળ્યા એ એડ કરી દઈશું. આવી રીતે વચ્ચે મૂકવાનું છે અને આવી રીતે લોટને ભેગો કરતા જવાનું છે. અને ઉપરનો જે લોટનો વધારાનો ભાગ હોય એ ધીરે રહીને કાઢી લેવાનો છે, પણ એ તમે કાઢો ત્યારે ધ્યાન રાખવાનું કે બહુ જ વધારે ના નીકળી જાય, નહીં તો ફાટી જશે. થોડીક આવી રીતે પ્રેસ કરી લેવાની છે. આવી રીતે કચોરીને આપણે વાળી લીધી છે, તેલ પણ ગરમ છે. હવે એને તળી લઈએ. અને આ જે કચોરી આપણે વાળીને એ તમારે સપોઝ વાળીને મૂકી રાખવી હોય ને તો કપડું ઢાંકી દેવાનું, કારણ કે ખુલ્લી રાખશો ને, કાં તો થાળી ઢાંકી દો, ખુલ્લી રાખશો તો ડ્રાય થઈ જશે, એટલે પડ જો ડ્રાય થઈ જશે ને તો પછી ફાટવા લાગશે. જ્યારે તમે તળવા નાખશો ત્યારે ફાટવા લાગશે, એટલે એ ધ્યાન રાખવાનું. અને એક ઉપર એક લેયર બી કરવું હોય સપોઝ કરીને તો થાળીમાં પહેલા એક નીચે લેયર કરી નાખવાનું, અને બને તો એક વખત કેવું કે ઓઇલનું બ્રશિંગ કરીને મૂકવાનું એટલે ચોંટી ના જાય. અને ઢાંકી તો દેવાનું જ, ખુલ્લી નહીં રાખવાની. એક લેયર કરીને ઉપર થોડું સેજ ભીનું કપડું મૂકીએ, પછી ઉપર ફરી બીજું એક લેયર થઈ જાય, પછી ઢાંકી દેવાનું. કાં તો તમે બટર પેપર પણ મૂકી શકો. અને આને ધીમા તાપે તળવાની છે અને થોડી બદામી રંગની થાય ત્યાં સુધી તળી લેવાની. જો સરસ બદામી રંગની તળી ગઈ છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. કચોરી તળાઈને તૈયાર છે. હવે સર્વ કરી લઈએ. યસ, ગરમા ગરમ સર્વ કરી દઈએ. અત્યારે મેં કેચઅપથી આવી રીતે બ્રશિંગ કરી લીધું છે, એની ઉપર આપણે કચોરી મૂકીશું. તૈયાર છે એકદમ ગરમા ગરમ અને ઉત્તરાયણમાં સ્પેશિયલ મજા પડે એવી લીલવાની કચોરી. યસ, ઓલ ટાઈમ ફેવરેટ. યસ, ઉત્તરાયણ તો માત્ર એક બહાનું છે, બાકી લીલવાની કચોરી ખાવા માટે આપણે હંમેશા મોકો જ શોધતા હોઈએ છે. અને આજે તમને પણ મોકો મળી ગયો ને કે આજે રસોઈ શોમાં બનાવી છે, એટલે આજે આપણે પણ ઘરે બનાવીએ જ. તો ચાલો રીત લખો અને બનાવી જ દો. લીલવાની કચોરી બનાવવા માટે જોઈશે લોટ બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, અજમો 5 ચમચી, ઘી 2 ચમચી, પાણી જરૂર પ્રમાણે, તેલ 1 ચમચી. પૂરણ તૈયાર કરવા માટે જોઈશે તુવેરના દાણા 1 મોટો કપ, તેલ 2-3 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, તલ 1 મોટી ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, સૂકા કોપરાનું છીણ 2-3 મોટી ચમચી, ગરમ મસાલો 1 મોટી ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કાજુના ટુકડા 2-3 ચમચી, લીંબુનો રસ 2 મોટી ચમચી, લીલું લસણ 1/2 કપ, પાણી 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. લીલવાની કચોરી બનાવવાની રીત.
સૌપ્રથમ લોટ બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને અજમો લઈ મિક્સ કરી ઘીનું મોણ ઉમેરી મિક્સ કરી પાણીથી તેનો લોટ બાંધી લો. હવે તેલ લઈ તેને કેળવી 15 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં તુવેરના દાણા લઈ તેને ક્રશ કરી લો. પછી કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું લઈ તે તતડે એટલે હિંગ, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેમાં તલ લઈ 1-2 મિનિટ માટે સાંતળી લો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા લઈ મિક્સ કરી લો. ત્યારબાદ બેકિંગ સોડા લઈ મિક્સ કરી તેને ઢાંકીને 1-2 મિનિટ માટે કૂક થવા દો. પછી તેમાં સૂકા કોપરાનું છીણ, ગરમ મસાલો, ખાંડ, મીઠું, કાજુના ટુકડા, લીંબુનો રસ, લીલું લસણ અને જરૂર જણાય તો પાણી ઉમેરી મિક્સ કરી પૂરણને ઠંડુ થવા દો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ગોળા વાળી લો. હવે તેલવાળો હાથ કરી રેસ્ટ આપેલો લોટ લઈ તેને કેળવી લો. હવે તેમાંથી લુવા કરી તેને વણી વચ્ચે તૈયાર કરેલા ગોળા મૂકી તેને બધી બાજુથી કવર કરી લો. હવે વધારાનો ભાગ કાઢી તેને આ રીતે સહેજ દબાવી બધી જ કચોરી આમ તૈયાર કરી લો. કચોરી તૈયાર થઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની તળી લો. હવે સર્વિંગ ડિશમાં ગરમા ગરમ કચોરી લઈ તેને સર્વ કરો. તો તૈયાર છે લીલવાની કચોરી. આ રસોડે તો ઉત્તરાયણની તાબડતોડ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સરસ મજાની અલગ અલગ વેરાયટીઝ બની રહી છે. આવતીકાલે પણ ઉત્તરાયણમાં જ બનતી વેરાયટી આ રસોડે બનવાની છે, જેથી કરીને તમે ઉત્તરાયણમાં શું અલગ અલગ પ્લાન કરી શકો એના માટેના આઈડિયાઝ તમને પહેલેથી જ મળી જાય અને ફેમિલી મેમ્બર સાથે ડિસ્કસ પણ કરી શકો. તો હવે આવતીકાલે શું આવવાનું છે એ જાણવા માટે થોડી તમારે રાહ જોવી પડશે. પણ ઇન બિટવીન જો તમારે કંઈક અલગ શીખવું છે આ ઉત્તરાયણ માટે થઈને, તો એના માટે તમે અમને પત્ર લખી શકો છો અથવા તો ઈમેલ કરી શકો છો. આ સરનામે રસોઈ શો, કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી .com.